तारीख 12/3/2021 ધોરણ 1 સત્યપતિમાં પાન નંબર 77 ઉપર આપણે જોઈશું ટપકા જોડો અને લખો તો આપણે જોઈ જોઈને લખવાનું છે ઢ ઠ સ થ અને કને માથે મીંડું કમ એ આપણે સિનિયર કેજીમાં ભણી ગયા છે એટલે આપણે જોઈ જોઈને લખતા આવડી જશે પાછળ પણ આપણે જોઈશું ઢને માથે મીંડું ઢમ ઠને માથે મીંડું ઠમ સને માથે મીંડું સમ અને થને માથે મીંડું થમ એ આપણે જોઈને જ લખવાનું છે એટલે આપણને આવડે આગળ આપણે જોઈશું સાચા શબ્દો પસંદ કરી ખાલી જગ્યા લખો તો ખાલી જગ્યા આપણે જોઈશું જતીન એના દાદા સાથે ફરવા ગયો ટેટાનો રંગ લાલ હોય છે વડદાદાનું ફળ ટેટા છે વડલાની ડાળ ઉપર વાંદરો બેઠો હતો ગામના પાદરે એક કેસુડાનું ઝાડ હતું વડના મૂળને વડવાઈ કહેવાય નીચે આપણે ખરા ખોટા જોઈશું જતીન મામા સાથે ફરવા ગયો ખોટું ઝાડ ગામના પાદરે બાવળનું ઝાડ હતું સાચ ખોટું ટેટા લાલ રંગના હોય છે સાચું જતીન દાદાના ખભા પર બેઠો સાચું વડના પાન નાના હોય છે ખોટું વડનું થડ ખૂબ જાડું હોય છે સાચું ગુલાબ જોઈ જતીન રાજી રાજી થઈ ગયો ખોટું જતીને હિંચકા ખાવાની મજા પડી સાચું કવિતા વાંચો અને ગાઓ નાનું છે મારું વડદાદા નામ છે મારું વડદાદા મારી ડાળીએ ટેટા સદા નાનું ફળ ને નાનું બીજ એમાં સમાવું મારું નીચ મારી મજા છે વડવાઈ દાતણ કરે બેની ને ભાઈ હિંચકા સૌ આવે છે રોજ હિંચકા સૌ આવે છે રોજ વડવાઈ ને પણ આવે મોજ મારી ઉપર પંખીના માળા સૌના કરતો હું તો રખવાડા ઊભો છું હું ગામની પાદર સૌ કોઈ આપણે આપે મને આદર પાછળ આપણે જોઈશું ખૂટતા શબ્દો મૂકી પંક્તિ પૂર્ણ કરો જાંબુડો અમે વાવ્યો તમે વાવ્યો સૌએ વાવ્યો પાણી અમે પાયું તમે પાયું સૌએ પાયું જાંબુડો આટલો થયો આટલો થયો આટલો થયો જાંબુડો અમે ખાધો તમે ખાધો સૌએ ખાધો તો આ રીતે આપણે સ્વધેપોથીમાં પાન નંબર 77, 78, 79, 80 એ તમારું હોમવર્ક છે ધોરણ 1 ને સ્વધેપોથીમાં પાન નંબર 77, 78, 79, 80 એ તમારું હોમવર્ક છે અલ્લાહ હાફિઝ